નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે હું બનાવવાની છું પનીરનું લબાબદાર શાક. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. તો ચાલો પનીર લબાબદાર બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ. અહીંયા મેં 100 ગ્રામ આ રીતે પનીરના કટકા કરીને લઈ લીધા છે અને 50 ગ્રામ આ રીતે ઝીણું ખમણીને લઈ લીધું છે. 2 મોટી ડુંગળીને મોટા કટકા કરીને લઈ લીધા છે. 3 મરચાંને આ રીતે કટિંગ કરીને લઈ લીધું છે. 10 થી 12 લસણની કળી અને 1 ઇંચ આદુના ટુકડાને અહીંયા મોટી સાઇઝમાં કટ કરીને લઈ લીધા છે. 8 થી 10 કાજુ અને 2 મોટા ટમેટાને આ રીતે મોટી સાઇઝના કટ કરીને લઈ લીધા છે અને કોથમીર. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ. અહીંયા મેં એક કઢાઈ લઈ લીધી છે, એમાં હું 2 ચમચી જેટલું તેલ ઉમેરીશ. હવે આપણું તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ચમચી જીરું ઉમેરીશું. આપણું જીરું થોડુંક સંતળાઈ જાય એટલે એમાં 1 તમાલપત્રનું પાન ઉમેરીશું, 1 તજનો ટુકડો અને 3 થી 4 લવિંગ ઉમેરીશું અને 1 બાદીઓ ઉમેરીશું. હવે એમાં આપણે ડુંગળી ઉમેરી દઈશું. મરચાં મોટા કટ કરીને લીધા હતા એ ઉમેરી દઈશું. 8 થી 10 લસણની કળી હતી એ ઉમેરી દઈશું અને 1 ઇંચ આદુના ટુકડાને મોટા સાઇઝમાં કટ કરી લીધા હતા એ ઉમેરી દઈશું. બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે એમાં કાજુ ઉમેરી દઈશું. કાજુ ઉમેરવાથી આપણી ગ્રેવી સરસ સ્વાદિષ્ટ અને સ્મૂથ બનશે. ટમેટા પણ ઉમેરી દઈશું. હવે બધું મિક્સ કરીને એને આપણે 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને આપણા ડુંગળી અને ટમેટા થોડા સોફ્ટ થઈ ગયા છે. તો હવે એમાં આપણે મસાલા ઉમેરીશું. તો અહીંયા હું 1/2 ચમચી હળદર ઉમેરી, 2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશ. અહીંયા જે રીતનું તમને તીખું પસંદ હોય એ રીતનું તમે લઈ શકો છો. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશ અને ગ્રેવીના માપનું હું મીઠું ઉમેરીશ. બધું મસાલા સરસ રીતે મિક્સ કરી લઈશું. એક થી 2 મિનિટ સુધી સંતળાવા દઈશું. આપણા મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય. આપણા મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે તો એમાં આપણે 1/2 કપ જેટલું પાણી ઉમેરીશું. અને ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું જેથી કરીને આપણા ડુંગળી અને ટમેટા સરસ રીતે ચડી જાય. હવે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને આપણા મસાલા સરસ રીતે ચડી ગયા છે તો એને આપણે મિક્સર જારમાં ગ્રેવી કરી લઈશું. અને ગ્રેવી કરીને આપણે એને ગાળી લેવાની છે જેથી કરીને અંદર જે ખડા મસાલા છે એના પાર્ટ રહી ન જાય. આપણે એને ઠંડા થવા દઈને મિક્સર જારમાં ગ્રેવી બનાવી લઈશું. અહીંયા વઘાર માટે એક કઢાઈ લઈ લીધી છે, એમાં હું 2 મોટા ચમચા તેલ ઉમેરીશ.
હવે એમાં આપણે જીરું ઉમેરીશું અડધી ચમચી. આપણું જીરું સંતળાઈ જાય એટલે એમાં એક લાલ મરચું ઉમેરીશું અને થોડીક હિંગ ઉમેરીશું અને આપણે જે ગ્રેવી બનાવી હતી એ ઉમેરી દઈશું. આપણી ગ્રેવીનો કલર ખૂબ જ સરસ આવી ગયો છે અને સ્મૂથી પણ બની ગઈ છે. ગ્રેવી 2 થી 3 મિનિટ સુધી સંતળાઈ જાય તેને ત્યાં સુધી આપણે એને ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને આપણી ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. આપણી ગ્રેવી સરસ રીતે સંકળાઈ ગઈ છે તો એમાં આપણે હવે થોડુંક પાણી ઉમેરીશું, 1/2 કપ જેટલું. અને થોડી વાર ફરીથી ઢાંકીને આપણે એને ચડવા દઈશું. હવે આપણી ગ્રેવી સરસ રીતે પાકી ગઈ છે તો એમાં આપણે 1/2 ચમચી ગરમ મસાલો પાવડર ઉમેરીશું અને પનીરના ભાગનું મીઠું ઉમેરીશું. અને હવે એમાં આપણે 50 ગ્રામ જે ખમણીને પનીર લીધું હતું એ ઉમેરી દઈશું અને 100 ગ્રામ જે કટકી કરીને લીધું હતું એ પણ ઉમેરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લેશું. અહીંયા ખમણીનું અને કટકી કરેલું બંને પનીર આપણે ઉમેરવાનું હોય છે. એ બધું સરસ રીતે મિક્સ કરીને આપણે 2 થી 3 મિનિટ સુધી એને ચડવા દઈશું. બે થી 3 મિનિટ થઈ ગઈ છે. હવે એમાં હું 2 ચમચી મીડિયમ ખાટું ફીણેલું દહીં ઉમેરીશ જેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. અહીંયા મેં 2 ચમચી લઈ લીધું છે. એમાં હું 1/2 ચમચી ખાંડ ઉમેરીશ. અહીંયા જો તમને ખાંડ પસંદ હોય તો જ ઉમેરજો, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે બધું સરસ રીતે મિક્સ કરીને 1 મિનિટ હલાવીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લેશું. હવે આપણું સરસ મજાનું હોટેલ સ્ટાઇલ પનીર લબાબ શાક બનીને તૈયાર છે તો એમાં હવે આપણે કોથમીર ઉમેરી દઈશું અને થાળી તૈયાર કરી લેશું. તો આપણું સરસ મજાનું પનીર લબાબ શાક બનીને તૈયાર છે. મેં અહીંયા પરોઠા સાથે સર્વ કર્યા છે, તમે અહીંયા રોટલી કે નાન સાથે પણ ખાઈ શકો. તો આપણું સરસ મજાનું ટેસ્ટી આવું શાક બનીને તૈયાર છે. આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની રેસીપી કેવી લાગી.